उपस्थित आज सभा प्रमुख मुरबी महोदय श्री हंसराज भाई, केन्द्रीय समाज प्रमुख श्री वाजीभाई वाड़िया, जिला पंचायत प्रमुख श्री जीवाभाई शेठ, तेमज समाज में बधी पांखों उमिया माता ट्रस्ट होदेदारों, खेड़ोई पाटीदार समाज, हवे हूँ नोखी नोखी समाज गणतो ज नथी, खेड़ोई समग्र खेड़ोई पाटीदार समाज भाईओ बहनों बाळको, महिला मंडल, युवक मंडल अने आमंत्रित बधी संस्थाओं आमंत्रित भाईओ बहनों ने बाळको, आजे जे पाटीदार साहेबे अने खेड़ोई करवा पाटीदार समाज वती थी अमारू जे आ विशिष्ट सन्मान कर्यो ए सन्मान ने केटले अंशे हूँ लायक छूँ એ મને પોતાને પણ શંકા થાય છે, પરંતુ આ ગામ કે જેને મેં મારું ગામ ગણ્યું છે અને જેની મારી ઓળખ પણ ભુજમાં હજી સુધી એમ કહે છે કે કયા ડૉક્ટર, તો કે વાલજીભાઈ ખેડોઈવાળા, અને હું બહુ સારી રીતે એને હું સ્વીકાર કરી લઉં છું. અને હું લુડવાનો છું, હું ભુજમાં 10% માણસો જાણતા હશે, 90% વાંકીવાળા ડૉક્ટર તરીકે કહેતા હશે, બાકી 80% તો મને ખેડોઈવાળા ઓળખે છે. અને એવો સુંદર સુભગ સમન્વય છે કે ખેડોઈની તમામ સમાજો, દરબાર હોય કે પાટીદાર હોય કે અથવા બીજી પણ સમાજો હોય, એ સમાજ મને પોતાનો ગણે છે. અને 3 વર્ષ સુધી આ ગામનું છાસપાણી પીધા, આ ગામમાં કામ કર્યું, ઘણું બધું મારી દ્રષ્ટિએ નોકરી કામ હતું એ કર્યું, અને સમાજ સાથે ઓતપ્રોત થઈ જવાનું મળ્યું. અને જ્યારે મને મારે નોકરી છોડવી હતી અને ભુજમાં સ્થિર થવું હતું, ત્યારે મને યાદ છે ત્યાં સુધી મોહમ્મદસિંહજી દાદા એ પ્રમુખ હતા, સરપંચ હતા ગામના, ત્યારે ઘણી મોટી સંખ્યામાં મને બહુ સુંદર રીતે એટલો એ ગામમાં આમ મરદાનગી કહે તો મરદાનગી, હિંમત, જુસ્સો, જોમ અને સાહસ શક્તિ છે. કેટલા બધા નામો આપણે આપીએ આજની તારીખમાં, તો બહાદુરસિંહભાઈ હોય કે બાપાલાલભાઈ હોય કે અહીંયાથી તમને કદાચ ખ્યાલ હશે તો લેફ્ટનન્ટ કર્નલ કે કર્નલ સુધી પહોંચેલા ઘનશ્યામસિંહ, પછી કેવી રીતે અનેક બધા ડિપાર્ટમેન્ટમાં અને ભુજમાં પણ આપણે જો જુદા જુદા ક્ષેત્રમાં જુવાનસિંહભાઈ પણ તો રિટાયર થયા, તો DSP થયા, એટલે આવા ગામમાં અને પાટીદાર સમાજમાં પણ અહીંયા જઈએ કે સાબરકાંઠા કે મુંબઈમાં કે સુરતમાં જઈએ તો કચ્છી સ્ટોર હોય, એટલે ખેડોઈમાં જઈએ ત્યાં મને પોતાનું જ લાગે. અને એ ગામમાં જ્યારે મને એમ થયું કે આ ગામમાં કંઈક કામ કરવું જોઈએ, આપણે કંઈક કરવું જોઈએ, પણ એટલું બધી વ્યસ્તતા હોય, છતાં એકાદો પ્રસંગ એવો સાંપડ્યો કે બહાદુરસિંહભાઈને મેં વાત કરી કે આ ગામમાં આપણે કંઈક થોડું કામ છે અને આપણે કરીએ, તે ત્રણ વખત હું ભાઈને મળ્યો અને અમે ચર્ચા પણ કરી, સાથે ભાનુ એટલે મારી પત્ની, એટલે અમે 3 જણા બહાદુરસિંહભાઈને ત્યાં બેઠા, ચર્ચા કરી, ભાઈઓની સાથે મળ્યા, અને જે કંઈ ચર્ચા હતી બહુ જ ટૂંકા ગાળામાં, જે કંઈ નિરાકરણ કરવાનું હતું એ મને બરાબર યાદ છે. આ સ્થળે જ અમે બેઠા હતા અને 2 કલાક જેમ વાત કરી, પાટીદાર સાહેબ જે મારા બનેલી છે એમને વાત કરી. હવે એવા જ બીજા સન્માન્ય અતિથિ ડૉક્ટર સાહેબ, આપે જે શાલ અમને ઉઢાડવાની વાત કરી છે એ અમે સ્વીકાર્યો, તમે જે કીધું એ શબ્દોની જ કિંમત છે, કારણ કે એ કીધું છે અંગ્રેજીમાં ગિફ્ટ ઓફ લવ ઇઝ નેવર લિટર, તમારો પ્રેમ છે અમારી સાથે હંમેશા છે અને રહેશે. હવે પછી એવા જ બીજા સન્માનનો પ્રત્યુત્તર આપનાર આપના ખાસ વિશેષ અતિથિ શ્રી માન્ય શ્રી બહાદુરસિંહજી શિવભાઈ જાડેજા, આપને નમ્ર નિવેદન. આજના સમારંભમાં પ્રમુખ શ્રી હંસરાજભાઈ, શ્રી વાલજીભાઈ, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જીવાભાઈ, અત્રે ડાયસ્પોરા બિરાજમાન સૌ મહાનુભાવ, ખેડોઈ કરવા પાટીદાર સમાજના અગ્રણી ગણ ભાઈઓ બહેનો માતાઓ, મારા જ્ઞાતિ બંધુઓ ભાઈઓ વડીલો અને મિત્રો, ખેડોઈ એ તો મારું જન્મભૂમિ છે અને જન્મભૂમિ માટે કોઈને ગૌરવ ન થાય એવો નગ્નો માણસ કોઈ ન હોય. મેં મારું પ્રાથમિક શિક્ષણ અહીંથી લીધું,
પણ જીવનની સિદ્ધિઓ જે કઈ હાંસલ કરી એનું શ્રેય હું આ જન્મભૂમિને આપું છું. તો હું ભણ્યો ન હોત, હું આગળ ન હોત એવો તો મને કાંઈ ન મળ્યું. એટલે આ સંજોગોમાં મારું જે કાંઈ સન્માન કર્યું એ મારું સન્માન નથી, પણ આ જન્મભૂમિનો આ ખેડોઈ ગામના એક વ્યક્તિનું છે, આ સમાજનું છે. માણસ તો એક નિમિત્ત બને છે. માણસ પાસે કોઈ શક્તિ નથી, કોઈ જાદુ નથી, કોઈ ઇલમ નથી કે માણસ ધારે કરી શકે. કરવાવાળી શક્તિ તો કોઈક જ છે. એ શક્તિનો આપણે સદુપયોગ કરીએ તો આપણે એનું ફળ જરૂર મળે. મારા જીવનમાં એવા ઘણા દાખલા બન્યા છે કે જે કાંઈ માગ્યું એ મળ્યું છે, એ મારા માટે નહીં, સમાજ માટે, બીજાઓ માટે માગ્યું છે, એ મળ્યું છે, એનો મને ખૂબ જ સંતોષ છે. ખેડૂતમાં મારા સ્વર્ગસ્થ પિતાશ્રી, મને યાદ છે કે હું ભણતો ત્યારે લગભગ ક્યારેક સરપંચ હતા અને ગામમાં સારા કામો કરતા નરસિંહભાઈ હતા, મોબસિંહ દાદા હતા, જુવાનસિંહ કાકા હતા. આ બધાની જે સેવાઓ છે એ સેવાના કંઈક 5-10% ગુણ મને મળ્યા હોય એ હું મારા સદભાગ્ય માનું છું. ખેડૂત ગામ માટે ગૌરવ લેવા જેવું છે. પ્રગતિશીલ ગામ કહેવાય છે, ખેતીમાં આગળ પડતું છે, શિક્ષણમાં આગળ પડતું છે, અને જે જે ક્ષેત્રમાં જ્યાં જ્યાં ખેડૂતના કોઈ પણ પછી દરબાર હોય, પાટીદાર હોય, જૈન હોય કે વેપારી ક્ષેત્રમાં હોય, હવે તો મોટા બિલ્ડરો પણ મુંબઈ સુધી આપણા ખેડૂતના બિલ્ડરો પહોંચી ગયા છે. એ બધું આ ભૂમિનો પ્રતાપ છે. આ ભૂમિ પવિત્ર પાવન ભૂમિ છે. એ ભૂમિને આપણે હંમેશા યાદ કરીએ, નમન કરીએ અને જિંદગીમાં સફળતા મળશે એવી હું આપ સૌને ખાતરી આપું છું. આ ભૂમિ જ્યાં આપણે આજે બેઠા છીએ એનો વર્ષોનો વિવાદ વિખવાલ હતો. મારા સદભાગ્ય અથવા તો કમનસીબે વકીલાતના ક્ષેત્રમાં હોવાથી હું વકીલ પણ આમ હતો આ કેસોમાં, એટલે મને વધારે ખ્યાલ આવતો કે આ શું ઝઘડો છે ને કેમ છે ને શું છે. પણ એ વર્ષો સુધી ચાલ્યા કર્યું. આ બધા ઝઘડામાં ભગવાન કોઈ નતા વચ્ચે આવ્યા, ભગવાનનું કારણ હતું, મનુષ્યના અહમનું કારણ હતું, મનુષ્યના એકબીજાના ઈર્ષાનું, એકબીજાના તાંટિયા ખેંચવાનું કારણ હતું. એ કારણ જ્યારે નું નિરાકરણ થઈ ગયું તો આજે સુખદ સમાધાન થઈ ગયું. માણસ અહમને જો પી શકે તો દુનિયામાં એને કોઈ માણસ હરાવી શકે નહીં, અને માણસ હારે છે તો પોતાના અહમ અને પોતાના પાપથી હારે છે. આ ખેડૂતો હોવાથી મને તો ખૂબ જ ગર્વ છે કે મારા ગામના સર્વ સમાજના ભાઈઓ એકસાથે બેસે અને એમાં કડવા પાટીદારના ભાઈઓ, મેં તો એવા દાખલા જોયા છે અને સાંભળ્યા પણ છે કે બાપ સત્સંગમાં હોય, એની દીકરી પરણી હોય ત્યારે એની સનાતન ધર્મમાં પરણી હોય, અને પછી જ્યારે સારા નરસા પ્રસંગો થાય ત્યારે બાપના ઘેર દીકરી ન જઈ શકે, આવા દાખલા મેં સાંભળ્યા. જ્યારે ત્યારે મને એમ થયું કે આપણે કઈ સદીમાં જીવીએ છીએ. એટલે આ સમાધાનમાં મેં ખાસ પટેલ સાહેબની સાથે ચર્ચા કરી આગેવાન લીધી કે આપણે બીજું કાંઈ નથી કરવું, આ સમાજની એકતા કરવી છે, અને એ એકતાનો શ્રેય જો કોઈને આપીએ તો ઉમિયા માતાજીને આપીએ. માતાજીની પ્રેરણા અને લોકોની સમજણના કારણે આ એક સુખદ સેતુબંધનું આજે આપણે બાંધી શક્યા. આજે સમાજ એક થયો, અને આજે હું આપ સૌને હાથ જોડીને વિનંતી કરું છું કે અમે જે એક શુભ કાર્ય કર્યું છે, શુભ અસેથી કર્યું છે, એ કાર્યને આપ હંમેશા દીપાવજો. ક્યારે કોઈ મનમાં ગાંઠ ન વાળજો, કોઈ દુઃખ ન રાખજો. આ કયા પશુનો છે, કયા પક્ષીનો છે એવું ન વિચારજો. કડવા પાટીદાર સમાજ એક છે. આપણા વડીલો, તમારા સૌના વડીલો એક હતા, અને બધાના કુળદેવ ઉમિયા માતા છે. જ્યારે અહીંયા વાત આવી ત્યારે પહેલી જ વાત આવી કે ભાઈ અહીંયા આપણે જગ્યા ઉમિયા માતાનું મંદિર બાંધવાનું છે. જેમ હમણાં જ પ્રોફેસર સાહેબે કહ્યું કે હું થોડુંક માતાજીનો ભગત છું, એમાં તો હું ના નહીં પાડી શકું. દરરોજ નિયમિત ભુજમાં હોઉં એટલે માતાના આશાપુરા મંદિરના દર્શન કરો ન જાઉં એવો મારો એક દિવસ ઉપયોગ નથી. એટલે મને જો માતાજીને નામની વાત થયું તો મને એમ થયું ચાલો ભાઈ એક શુભ કાર્ય જો થતું હોય અને હું કાંઈક કોઈ એક તકો પર જો ભાગીદાર બની શકતો હું તો મારી જાતને અવભાગ્ય મારે. અને આ લોકો બધા મારી પાસે આવ્યા, પટેલ સાહેબને બધા મળ્યા, એક શરત મૂકી કે ભાઈ અમે આવીએ.
બધા ભેરા થઈ બે પક્ષા સાથે બેસીએ અને સુખદ નિવેડો આવે, જે નિવેડો આવે બધા મંજૂર રાખજો. અને મારે આજે આ સાથે ગૌરવ સાથે કહેવું પડે છે કે બધા એકી અવાજ કીધું, તમે બે જણા આવો ને તમે કહેશો અમને મંજૂર છે. આવું ક્યારે થાય એ માતાજીનો સંકેત હતો, એમાં કોઈ વ્યક્તિનું મારું કે પટેલ સાહેબનું કૃત્ય નહોતું. આ માતાજીનો સંકેત હતો કે લોકોને આગળથી જ માતાજીએ સદભાવના અને સદબુદ્ધિ આપી કે આપણે આ પ્રશ્નનું નિરાકરણ કરવું છે. અહીંયા આવ્યા, જોયું, બે ભાઈને સમજાવ્યા, બેને જોયું કે કાંઈ નહીં, ઉયા માતાજી મંદિર બાંધવાનું છે, કાંઈ બારી બનાવવાની છે, એ બધું ભૂલી જાઓ, માતાજી બધાના છે. અને કડવા પાટીદારના તો કુળદેવી છે, તમે વાંઢે જાઓ ને તમે આપણું અહીંયા ગામમાં મંદિર નથી, મંદિર બનાવો, સરસ સુંદર મંદિર બનાવો, બંને સમાજના એમાં જાઓ. અને લક્ષ્મીનારાયણની મંદિરના બાજુમાં સરસ મંદિર બની ગયું. અને કાલે જ આવી મેં જોયું ત્યારે મારા આત્માને સંતોષ થયો કે મેં જે કામ માટે પ્રયત્ન કર્યા હતા જેમાં મને સફળતા મળી, પટેલ સાહેબ મારા અને ભાનુબેન તો જ્યારે મારા ભલે ઉંમરમાં નાના છે, હું મારા પૂજ્ય ભાભી જ ગણું છું, એમને પણ મને અને અમને બંનેને ખૂબ જ સાહસાકાર આપ્યો અને એના ફળરૂપે આજે આપણે આ સ્વાગત પ્રસંગ માણી શક્યા છીએ. આજે આ સમાજમાં બધો સાથે બેસી શકે, કો સમાજવાડીમાં આપણે બધા સાથે ભોજન લઈ શકીએ અને એક સમૂહમાં એક સાથે બેસી શકીએ, આ જે વાતાવરણ આજે ઊભું થયું છે અને એનું નિમિત્ત ઉમિયા માતાજીની મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. આ ગઈકાલથી આજથી અને આવતીકાલ સુધી આપણે માણી રહ્યા છીએ, એમાં એકતા હંમેશા એક દ્રષ્ટું ધ્યાન રાખજો કે તાંતરડા તૂટી જશે પણ દોરડું ક્યારે નહીં તૂટે. એટલે તાંતરું ન બનજો પણ દોરડામાં વીંટવા માટે એક સરું બનજો, અને એ સરું બનશો તો એનું વટવૃક્ષ બનશે અને તમે એના એક ડાળી પાંદડા બનશો તો તમને તમારી જિંદગીમાં કંઈક કર્યાનો સંતોષ, સુખ અને આનંદ મળશે. છે એને વધારે ઉજ્જવળ બનાવજો એવી સૌને અપેક્ષા સાથે વિનંતી. જય ઉમિયામાં આજે ખેડોઈ કડવા પાટીદાર સમાજ દ્વારા ઉમિયામાંના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાંના કાર્યક્રમમાં ઉપસ્થિત આ કાર્યક્રમના અધ્યક્ષ અને અમારા પરમ મિત્ર શ્રી હર્ષરાજભાઈ, કચ્છ કડવા પાટીદાર સમાજના મોભી અને અમારા કાર્યક્રમમાં ઘણી વખત મળતા જઈએ અને અમારા ઉમદાગઢ માર્ગદર્શક પણ છે એવા વાલજી બાપા અડિયાજી, અમારા દેવજીભાઈ લીબાણી, શિવદાસભાઈ, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ગિરીશભાઈ છેડા. અને આજે જે આજે ખેડૂતમાં જો બીજી આનંદની વાત હોય તે જે બંને વ્યક્તિઓનું જે વિશેષ સન્માન કરવામાં આવ્યો છે એવા ડૉક્ટર વાલજીભાઈ અને અમારા જે સંપ્રદાયના જેનો બહુ મોટો ફાળો છે અને અમારા સંપ્રદાયમાં બહુ જે મોટો નામ મેળવ્યો છે એવા બહાદુરજીભાઈ અને અમારા નખત્રાણ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી લાલજીભાઈ રૈયાણી, અમારા પાલટીના મોભીબેન શ્રી પ્રભાબેન, ઇષ્ટજી બિરાજમાન મહાનુભવો અને આ અંજાર વિસ્તારમાંથી અને કચ્છભરમાંથી પધારેલા પાટીદાર ભાઈઓ બહેનો અને અમારા ક્ષત્રિય સમાજના ખેડૂતોના આગેવાન ભાઈઓ, મારા અગાઉ વક્તાવ્ય પહેલાં આપણે જે વાત કરી પણ સ્વાભાવિક છે કે રત્નાલ અને ખેડૂતનો એવો સંબંધ છે કે ખેડૂતનો નામ પડે અને અમારા રત્નાલવાસીઓને સ્વાભાવિક ખેડૂતનું નામ પડે તો આત્મામાં એક ઉમંગમ થાય છે કે અહીંયા અમારા સચ્ચિદાનંદ સંપ્રદાયના જે મંદિર હતો એમાં સ્વર્ગસ્થ શ્રી વલમદાસ મહારાજને યાદ કરવા જોઈએ, એ પણ અહીંયા જે સેવા કરતા હતા અને એના અનુસંધાને અમારો રત્નાલનો અને ખેડૂતનો એક આત્મીય સંબંધ છે અને જે પાટીદાર સમાજ દ્વારા જે આજે શુભ કાર્ય થઈ રહ્યું છે ત્યારે આ સ્થાને તે હું એમને ખૂબ ખૂબ લાખ લાખ અભિનંદન આપું છું. અને જે અમારા ખેડૂતના પાટીદાર ભાઈઓ છે આજે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે તો મને હમણાં આ સમય પર છે, પરંતુ અગાઉ પણ ખેડૂતના પાટીદાર સમાજના ભાઈઓ કંઈ પણ જે ખેડૂતનો કાર્યક્રમ થતા હતા તો મને હરામેશ એ યાદ પણ કરતા હતા એના બદલ પણ એ ખેડૂત પાટીદાર ભાઈઓનો આ સ્થાને તો આભાર માનું છું. અને જે અત્યારે અગાઉ વાત કરી કે ભાઈ ખેડૂત આપણે જોતા હશો કે અંજાર તાલુકાનું એક મોટામાં મોટું ગામ છે અને બધી રીતે જેમ પહેલાં વાત કરી ખેતીની દૃષ્ટિએ, ધંધા રોજગારની દૃષ્ટિએ પણ ખેડૂતોનું જબરદસ્ત નામ છે અને ખેડૂતોના જે આગેવાનો થઈ ગયા એને કચ્છમાં અને રાજ્યભરમાં પણ એણે પોતાનું નામ મેળવેલ છે. ત્યારે ખેડૂત ગામ વિશે મારે કંઈ વધારે કહેવાનું હોતો નથી, પરંતુ આપ જોતા હશો કે છેલ્લા આ ભૂકંપ પછીની આપણે જે કચ્છની ઔદ્યોગિક ક્ષેત્રે પણ અત્યારે હરણફાઈ થઈ રહી છે, ત્યારે આ આપણા રોડની બાજુમાં મુંદ્રા બંદરનો વિકાસ થઈ રહ્યો છે, ત્યારે ખેડૂતમાં ઘણી વખત આજ વર્તમાન પત્રમાં પણ આપ વાંચતા હશો કે ગામ બધી રીતે
આપણે બરોબર હશે પણ એમાં ક્યાંક મહંત હશે એવા લોકો હોય છે ત્યારે અમારા મોરબીઓ બેઠા છે ત્યારે એમને પણ એમ કહું પણ ખેડોઈનું આવું નામ ક્યાંય ના આવે અને ખેડોઈ વધારે વધારે પ્રગતિ કરે એવી ઉમિયામાં અને કૃષ્ણ ભગવાન પાસે પણ હું પ્રાર્થના કરું છું. આજે આ ફંક્શનના પ્રમુખ શ્રી હંસરાજભાઈ અને આપણી મોટી સમાજના પ્રમુખ શ્રી વાલજી બાપા અને આજે જે બે વ્યક્તિઓના સન્માન થયા બહાદુરસિંહભાઈ જાડેજા અને ડોક્ટર વાલજીભાઈ મારા પતિ થાય આપને કોઈને ખ્યાલ ન હોય તો અજાણ ખાતર આટલા વર્ષ સુધી મને એને સાચવી છે બરાબર ને હજી આશા રાખું છું કે છેડ સુધી સાચવી રાખે જેવી છું તેવી. અને સ્ટેજ પર બિરાજમાન સૌ ભાઈઓ સામે બેઠેલા વડીલો માતાઓ બાળકો અને બહેનો બધાના નામ નહીં લઉં સમયનો અભાવ છે એટલે નામી અનામી અને આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જીવાભાઈ જીવાભાઈ કીધું કે મને પ્રવચન કરતા નથી આવડતું કાંઈ વાંધો નહીં આવડી જશે પણ આ તમે કામ કરજો બરાબર એ તો આવડે છે કોઈ પણ માણસ આવે ને ન્યાય આપજો અને કામ કરજો એટલે તમે ઉપડાય નહીં ઉપડો. અમારા પેલા બાપા હતા સિદ્ધાસ બાપા એને અમે એ જ કહેતા હતા બાપા કામ કરજો નહીં તો બીજી વાર પછી ચૂકશું નહીં તમને અમે બીજે ક્યાંય જઈએ કે વોટ દો મારે તો એ કે પેલા બાપા એ કામ કર્યું નહોતું એવું અમને સાંભળવા પણ ના આવે એટલે આ કામ બોલશે કોઈ વ્યક્તિ નહીં કોઈ મંડવું હોય લૂલું હોય કાળું હોય ધોળું હોય કોઈ નહીં જુએ કામ જોશે જે જે પોતાના ક્ષેત્રમાં છીએ ત્યાં બધાને રાજકારણમાં ના વાય બધા સમાજમાં આગળ ના વાય આગળ છે એ આપણા મોર છે આપણે બધાના પીછા છી મોર છે પીછે રળિયામણો છે એને આપણે ટેકો દઈએ એના પગની ખેંચીએ 100 વાર વિચાર કરીને એક વાર એને ચૂંટીએ પણ ચૂંટ્યા બધાની મુદત પૂરેપૂરી સુધી આપણે સાથ અને સહકાર હોવો જોઈએ. એક આપણી સમાજમાં થોડીક નબળાઈ છે એ બધાએ જોઈ લેજો. બીજી નાતને કોઈ બેન સરપંચ થાય તો એમને આપણે આગળ પાછળ ફરી આવો બેન આવો બેન આવો બેન આપણી સમાજની કોઈ બેન થાય તો ઓ એને જોઈ આની વહુ છે ગમે એની વહુ છે પણ આપણા માટે આજે હોદ્દેદાર છે કે નહીં એટલે એને વધાવી લો ઊંચી કરો તો જ આપણી પ્રગતિ થશે નહીંતર આમ આમને આમ રહ્યા રમતા રહી જશું. આપણે કબડ્ડી રમવી એ નથી કબડ્ડી રમવા રમત બહુ ખરાબ છે પહેલા અમે ઘણા રમ્યા હતા હવે નથી રમતા. એ આજ મારા હૃદય ને ખેડોઈ હાંભરી એ આવી આજે રૂડી મોટી સમાજ સૌને નમસ્તે ધન્યવાદ. મારા વડીલો તેમજ ખેડોઈ ગ્રામવાસીઓ આપણે અત્યારે આ કાર્યક્રમને મળી રહ્યા છીએ બીજી બધી વાતો થાય બધી પ્રગતિ થાય પરંતુ જો જીવનમાં શિક્ષણ આવે તો થાય. આ ગામની અંદર શિક્ષણ જ્યારે આવ્યું છે ત્યારે જ આ બન્યું છે. આજે આ બે મહાનુભાવોનું સન્માન થયું ડોક્ટર સાહેબ આ ગામમાં આવ્યા ડોક્ટર બન્યા ત્યારે આવ્યા સેવા કરવા આવ્યા એને શિક્ષણ લીધું ઉચ્ચ શિક્ષણ. માધુસિંહભાઈએ ઉચ્ચ શિક્ષણ માટે મહેનત કરી અને ડિગ્રી હાંસલ કરી અને નામના મેળવી એની જોડે સંસ્કારો મેળવ્યા સંસ્કારોની સાથે શિક્ષણ હતું એટલે આજની સભાની અંદર જેનો બહુ માન કરવામાં આવ્યો અને એવી આદરણીય વ્યક્તિ શ્રી બહાદુરસિંહભાઈ જાડેજા તથા એમની સાથે આવેલા સર્વ મિત્રો ગિરીશભાઈ છેડા એમની સાથે આવેલા એમના સાથી મિત્રો કે આ અખિલ ભારત પાટીદારની સામાજિક સભા પણ તમને એવું લાગે છે કે પાટીદારની સભા છે સર્વજ્ઞાતિની સભા. આ મિત્રોએ જે કંઈ આમંત્રણ આપી અને વિશેષ વ્યક્તિઓને જે હાજર કરી તો સ્થાનિક સમાજના કાર્યકર્તાઓને અખિલ ભારત કચ્છ કરવા પાટીદાર સમાજની જવાબદાર વ્યક્તિ તરીકે
એમને અભિનંદન આપું છું. અને સાથે સાથે જે યોગ્ય અને યોગ્ય સમયે જે બે વ્યક્તિના વિશેષ સન્માન કરવામાં આવ્યા, સ્વામી સચ્ચિદાનંદે પણ કીધું છે, દત્તાલી આશ્રમના સ્વામી સચ્ચિદાનંદ, કે યોગ્ય વ્યક્તિનું યોગ્ય સમયે સન્માન થવા જ જોઈએ. બીજી વ્યક્તિ એમાંથી પ્રેરણા લે. તો અત્યારે જે કઈ સન્માન થયા, અને હકીકત બે વ્યક્તિ સંત સ્વરૂપ છે, ભલે સફારીમાં હોય કે સૂતમાં હોય, અને યોગ્ય વ્યક્તિઓ આ સમાજને મળ્યું ત્યારે સારા પરિણામ આપણે જોઈ શક્યા. તો આ બે વ્યક્તિઓના જે કઈ સંત સ્વરૂપ, સંત સ્વરૂપ એટલે કહું છું કે માત્ર કપડા બદલાવા ત્યાં સંત નથી થવાતું, બાવા થાય પણ સંત ન થવાય. અને બાવામાં તો કીધું છે ને, બાવાના તો બે બગડતા હોય, ઘરનો નહીં ને અહીંયાનો પણ નહીં. પણ સંત સ્વરૂપ સંત કેને કહેવાય કે જે પોતાનું જીવન સમાજને સમર્પિત કરી દે, એ સાચો સંત. અને અત્યારે ખરેખર હું આવ્યો છું આપ સર્વના ચહેરાના દર્શન કરવા, તો જરૂર આવ્યો છું, પણ સાથે સાથે આ ભૂમિના પણ દર્શન કરવા આવ્યો છું. મને ઘણી જગ્યાએ તે સાંભળવા મળ્યો હતો કે આ ભૂમિએ સમાજ સુધારક, સમાજ સેવકો, રાજકીય નેતાઓ જે આપ્યા છે એ બીજી કચ્છમાં કોઈ ભૂમિએ નથી આપ્યા, એવા મને સમાચાર મળ્યા હતા. અને છેલ્લે બેઠેલ સર્વ સમાજને મારી એક જ નમ્ર સંદેશ હશે કે મિત્રો, જીવનમાં એવા કર્મો ન કરો કે સમાજ તમારી ફરિયાદ કરે. જીવનમાં એવા કર્મો ન કરો કે સમાજ તમારી ફરિયાદ કરે. જીવનમાં એવા કર્મો કરો કે સમાજ હંમેશા યાદ કરે. અસ્તુ, જય ઉમિયા. ધન્યવાદ માન્ય પ્રભુશ્રી. બહેનો, મને ખબર છે રાત્રિના 2 વાગ્યા સુધી આપ લાગે, એટલે હજી સાંજકો આજે રાત્રિના પણ રાજકોટના ભજનગીરો આવવાના છે, એટલે આજે રાતે પણ જાશે અને આવતીકાલનો પણ કાર્યક્રમ, એટલે બિલકુલ સમાપ્તિ તરફ છીએ. અને તમારી ધૈર્યતા, તમે બેઠા છો અત્યાર સુધી મને કેવું નથી પડ્યું, એટલે હવે માં ઉમિયા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો આજે બીજો દિવસ, અને એ સામાજિક સભાની આ પ્રસંગ, તે પ્રસંગે ઉપસ્થિત આ ગામના પ્રમુખ ભાઈ શ્રી અંબાલાલભાઈ, અખિલ ભારતીય કચ્છ કરવા પાટીદાર સમાજના માનનીય પ્રમુખ મુરબી શ્રી વાલજીભાઈ, અખિલ ભારતીય કચ્છ કરવા પાટીદાર સમાજના માનનીય ટ્રસ્ટી મોરબી શ્રીદાસ બાપા, માત્ર ખેડોઈના જ નહીં, જો ખેડેવાળા એમ માનતા હોય કે બહાદુરસિંહભાઈ અમારા, એ વાત હું સ્વીકારવા તૈયાર નથી. બહાદુરસિંહભાઈ સમગ્ર સમાજના, બધા સમાજના બહાદુરસિંહભાઈ છે, એવા મોરબી બહાદુરસિંહભાઈ, મોરબી શ્રી વાલજીભાઈ, જવાહરભાઈ મહેતા મંચ ઉપર બિરાજમાન, દરેક સમાજના જુદી જુદી પાકના આગેવાનો, જિલ્લા પંચાયતના માનનીય અધ્યક્ષ મોરબીસી જીવાભાઈ શેઠ, માતાઓ અને બહેનો, આ ખેડોઈ ગામ મારા માટે તો તીર્થભૂમિ છે. નાની ખેડોઈમાં મારા દાદાનું સ્થાનક છે, એટલે અવારનવાર આ ગામમાં આવવાનું થાય છે. પણ આ સામાજિક સભા જ્યારે મળી રહી છે ત્યારે ઇતિહાસમાં ઘટેલી એક ઘટના મને અત્યારે યાદ આવે છે.
દિવસેઠ આવી જ એક સભા મળી હતી રાજસ્થાનની અંદર, લગભગ 1956-56 નો એક ગાળો હતો. ચિત્તોડની બાજુમાં પ્રતાપ સાગર ડેમ બન્યો હતો અને એ ડેમનું ઉદ્ઘાટન હતું. ઉદ્ઘાટનના પ્રસંગમાં તે વખતના આપણા રાષ્ટ્રપતિજી ઉપસ્થિત હતા, અનેક રાજકીય આગેવાનો ઉપસ્થિત હતા. એમાં જયપુરના પાર્લામેન્ટના મેમ્બર, આ બાજુ ચિત્તોડના પણ પાર્લામેન્ટના મેમ્બર, જયપુરના જે ચિત્તોડ પાર્લામેન્ટના મેમ્બર હતા એમનું નામ માનસિંહજી હતું, ચિત્તોડના જે પણ પાર્લામેન્ટના મેમ્બર હતા એમનું નામ રાણા પ્રતાપસિંહ હતું. આ સભાની અંદર અનેક વક્તવ્યો થયા, અનેક વાતો થઈ. ત્યારે તે વખતના જે રાજસ્થાનના જયપુરના રાજઘરાણાના રાજકવિ પણ એ મંચ ઉપર ઉપસ્થિત હતા. સ્વાભાવિક છે, આવી સભા મળી હોય ત્યારે બધાને બોલવાનો મોકો મળે એમ રાજઘરાણાના જે કવિ હોય, રાજકવિ હોય એટલા મોટા, એટલે એમણે કીધું. તો રાજકવિને કીધું કે કવિરાજ તમે પણ કંઈક કેવો આ પ્રસંગે. કવિરાજે કીધું કે અમારો જમાનો ગયો, રાજા ગયા તેમ અમારો જમાનો પણ ગયો, અમે ન બોલીએ એટલું વધારે સારું. પણ અતિ આગ્રહ કરવામાં આવ્યો ત્યારે કવિરાજ બોલે છે. અને કવિરાજ ત્યારે એમ કહે છે, ઇતિહાસ મેં માનપતો એક હોત અલગ હોત હિન્દવાણ, આજ માનપતો એક હે નહીં નફો નહીં નહીં નફો નહીં હાણ. જયપુરના તે વખતના જે માનસિંહજી હતા એમના પૂર્વજો જે હતા એ મુસ્લિમ શાસકોને એટલી બધી મદદ કરી હતી, ને આ બાજુ જે મહારાણા પ્રતાપના વંશમાં જે પ્રતાપસિંહ હતા એમના પૂર્વજો હિન્દુ સંસ્કૃતિને બચાવવા માટે એટલા બધા પ્રયત્નો કર્યા હતા, એટલા બધા લડ્યા હતા. પણ આઝાદી પછી ત્યાં મંચ ઉપર બંને પરિવારના લોકો બેઠા હતા ત્યારે જયારે કવિરાજને કહેવા આવે, કવિરાજે એમ કીધું કે એમનો કહેવાનો ભાવ એ હતો, તે વખતે પણ જો આપણા કુળના લોકો એક હોત, મુસ્લિમ શાસકોને જો મદદ ન કરી હોત તો આપણી આ હિન્દુસ્તાનની હાલત આખી જુદી હોત. એમ આજે આ મંચ ઉપર તમામ જ્ઞાતિના આગેવાનો બેઠા છે ત્યારે મારે એ પ્રસંગ યાદ આવ્યો એટલે કીધું. અને અત્યારે હું એ બધાને કહેવા માંગુ છું, જે રીતે તે પ્રસંગને અનુરૂપ જે વાત હતી એ રીતે આજે રાજકીય રીતે ગામે ગામ નાની નાની વાતો કરવામાં આવે અને સમાજ વચ્ચે ખટપટો ઊભી કરવામાં આવે કે આ દરબારનો પ્રતિનિધિ છે, દરબારનો ઉમેદવાર છે, આ પટેલનો ઉમેદવાર છે, પણ એ વાત હવે આ વાત ચાલવાની છે. આ ખેડોની અંદર જે આ મિલન, ખરેખર આ ઐતિહાસિક મિલન છે. આજે મંચ ઉપર જે આગેવાનો બેઠા છે, આગેવાન કોણ, જે બધી પ્રજાનું ભલું વિચારી શકે, બધાનું સારો વિચારે એને જ આગેવાન બનાવવો જોઈએ. આજે બહાદુરજીભાઈ કેમ બિન વિવાદાસ્પદ માણસ છે કે એના મગજમાં કોઈ જ્ઞાતિવાદ નથી, તમામ જ્ઞાતિ તમામે તમામ માણસ એમના પોતાના છે એમ માનીને ચાલે છે. પણ આ જે ગામે ગામ જયારે આજે થોડી મુશ્કેલીઓ ઊભી થઈ છે એની પાછળ ક્યાંક ક્યાંક રાજકીય વાત ચાલતી હોય છે, તેના કારણે થતું હોય છે. આપણે સમાજે હવે કે સમાજના જે પણ ગામે ગામ લોકો છે બધા હવે સમજવાનો સમય આવી ગયો છે. પાટીદારો, દરબારો, આયરો કે બીજી જ્ઞાતિઓ જે પણ છે બધી એક થાવ, આપણે આપણા ગામનો વિકાસ કરવો છે, આપણે આપણા વિસ્તારનો વિકાસ કરવો છે. આજે પરિસ્થિતિ શું થઈ, રજાના પ્રશ્નમાં હાલત ખતમ થઈ કે પોલિટિક્સમાં રહેલા માણસોએ આપણે પ્રજાને વહેંચી નાખી, આપણો પાણી સૌરાષ્ટ્રવાળા લઈ જાય તો આપણે કોઈ બોલીએ નહીં, એ દશા આપણે કેમ થઈ? આ બધું પોલિટિક્સ. નહીં તો નર્મદાનું પાણી નર્મદા ડેમ કચ્છ માટે બનતો હોય, જવાહરલાલજી પાયો નાખે એના પછી નર્મદા યોજના હવે માતાજીના આયુધને ઓમ ત્રીણિ પદાવિતક્રમે વિષ્ણુ ગોપા અનાભ્ય સ્વાહા. ઓમ ત્રીણિ પપા હોમ આવતી હોમ કી હા
विष्णु गौ महाराप्य धर्म धारयन् स्वाहा। ओम त्रीणि पदा विचक्रमे विष्णु गौ महाराप्य धर्म धारयन् स्वाहा। ओम त्रीणि पदा विचक्रमे विष्णु गौ महाराप्य धर्म धारयन् स्वाहा। जय मियां मां, जोर से बोलो, जय मियां मां, जोर से बोलो, जय मियां मां, जोर से बोलो।
जय मिया मा, प्रेम से बोलो जय मिया मा, एक दो तीन चार मिया मानो जय जयकार, एक दो तीन चार मिया मानो जय जयकार, जय मिया मा, जय मिया मा, जय मिया मा, जय मिया मा, एक दो तीन चार मिया मानो जय जयकार, उमिया मानो जय जयकार, उमिया मानो जय जयकार, एक दो तीन चार 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 उमिया मानो जय जयकार, बोल मरी बोल तीन चार उमिया मानो जय जयकार, उमिया मानो जय जयकार, एक दो तीन चार उमिया मानो जय जयकार, एक दो तीन चार उमिया मानो जय जयकार, एक दो तीन
ઝડપથી નાખો પાણી એટલે શું ધોવાઈ ગયા હરખું હલો જે Yeah.
वसंत भाई हलो जल्दी नीचे मूर्ति दत्ता मूर्ति में लागी नहीं गया मूर्ति में वाह से के कसियो दत्ता मूर्ति मूर्ति में लागने बंद आज दिनो समय निकली जैसे संध्या થઈ ગઈ वाह चलो बस सिरक बे नाम उभी बस लोटा ना पर जावे आओ हे नहीं 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 देवा देना हमें ना पर दे समझो मारे बताए अरणा जा सगा मा तो पड़ वांदो नहीं हम से बोलो रो जरा न भोरू आ अर्धन्य हां मुको ओम नारदार्यारुषिगणायेचान्येतदबोधना आशीर्वादपरायणाः ओम स्वस्ति स्वया विनाशाख्या धर्म कल्याण वृद्धिदा थोड़ा साइड में आओ थोड़ा पूजन कर या देवी सर्वभूतेषु उमियारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु मातृरूपेण प्रथम पूजा निर्माण परिवार तरफ से करी गई है खूब आनंद नो प्रसंग से आदो करना सभ्यों कर लियो परिशंकरलाल भाई नो परिवार गणपति महाराज नो चढ़ावो छे कांजी धनजी साबिया नो हनुमान जी महाराज नो चढ़ावो छे त्रणे मूर्ति ना यजमान नो पूजन करी जाए पछी आपड़ा मुख्य यजमान नारायण भाई पूजन करशे पछी कुंड पर बैठेला दरेक यजमान नो पूजन करशे त्यार बाद पुरुषो पूजा करवा आवशे अने पछी माताओ दर्शन करवा आवशे त्यार बाद भव्य आरती अने आरती प्रसाद अने माने आपणे घऊनी अंदर पोधारशु आखी रात्रि माने आखी रात्रि घऊ अने दाबडामां पोधाड़वामां आवशे अने पछी माने लोकोने दातण માતાઓ બેનો ભાઈઓ એક ખાસ સૂચન માતાઓને કે જો આપની પવિત્રતા ન હોય તો મૂર્તિ પાસે કોઈ આવજો નહીં આપની પવિત્રતા હોય તો જ મૂર્તિ પાસે આવજો ખાસ મારી વિનંતી છે મારે કહેવાની પણ જરૂર નથી પણ એક મારી ફરજ છે એટલા માટે કરીને કહું છું કે આપ આપનો ધર્મ સમજી અને મૂર્તિ પાસે આવજો હા ત્યાંથી દર્શન કરશો તો માતો હૃદયમાં બેઠી જ છે તો આપ સર્વે વારા ફરતી આપ દર્શન કરશો મંદિર માં કોણ છે પણ છે ઉમિયા માત છે મંડપ માં કોણ છે ઉમિયા માત છે મંડપ માં કોણ છે ઉમિયા માત છે એક દો તીન ચાર
जयकार एक दो तीन चार उमिया मानो जय जयकार एक दो जय जयकार जी यजमानो होय अबे गणपति ना आवे छे उमिया मानो आपनो खिमाणी परिवार जी कर अपना बापा नो परिवार तमाम आवी जाए वंदन करी जाए कोई रही न जाए खास अने आपनो पण शंकरलाल भाई बधो परिवार एक ज आवे एक दो तीन चार उमिया मानो जय जयकार एक दो तीन चार उमिया मानो जय जयकार एक दो तीन चार उमिया मानो जय जयकार मारी माँ उमिया माँ मारी माँ उमिया माँ मारी माँ उमिया माँ आज नो दिवस केवो जे सोना करता मोगो जे आज नो दिवस केवो जे सोना करता मानो जय जयकार अपना परिवार आवियो हवे हवे हनुमान जी महाराज की मूर्ति ना कांडी धंधी चाबी बच्चू भाई अनि गजमानो कुंड ना चालू करसे तब तमे पूजन करियो कर लो इज कहू द्वा गणपति गुम वमा हे प्रियानंद वादि पद गुम वमा गणपति द्वा गणपति गुम वमा हे मधु ममा हा हम जाय गणपति गुम वमा श्री गणपति महा जय गणेश जय गणेश जय गणेश जय गणेश देवा माता दा की पार्वती पिता महादेवा पिता महादेवा एक दंत दयावंत चार भुजा धारी एक दंत की सवारी धूप चढ़े दीप चढ़े और चढ़े मेवा धूप चढ़े दीप चढ़े और चढ़े अंधन का भोग लगे संत करे सेवा अंधन को आँख दैत को दियन को काया अंधन को माता की पार्वती पिता महादेवा महादेवा गणपति महाराज की जय 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 हनुमान गोसाई शंभो त्रिपुरारी उमा सहित शंभो त्रिपुरारी मंगल मूरत मंगल मूरत मारुत नंदन सकल मंगल मूल निकंदन सकल मंगल मूल निकंदन साधु संत के तुम रखवारे कंदन राम दुलारे असुर कंदन राम दुलारे राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की 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 राम लक्ष्मण जानकी राम लक्ष्मण जान के हरी माँ उमिया माँ हरी माँ उमिया माँ हरी माँ उमिया माँ हरी माँ उमिया
एक दो तीन दिया मानो जय जयकार, एक दो तीन चार दिया मानो जय जयकार, एक दो तीन चार दिया मानो जय जयकार, एक दो तीन चार दिया मानो जय जयकार। अमो घोषे भजनों दीवल के रोजे सोना करता मो घोषे, आज नो दीवल के रोजे सोना करता मो घोषे, आज नो दीवल आज नो दीवल के रोजे सोना करता मो घोषे, सियर पे पाल की जय ओ दुनिया आर के, सियर पे पाल की जय ओ दुनिया आर के, सियर पे पाल की दर्शन करवाना छे केवल दर्शन आप सर्वे दर्शन करता जाओ मिया माना प्रेम थी एक बाजु से अब निकलो एक पंजोरी यज्ञ मंडप नी रे नी यज्ञ मां बैठा छे रे मारी मां मिया मां, एक दो तीन चार मिया मानो जय जयकार, एक दो तीन चार एक दो तीन चार मिया मानो जय जयकार, एक दो तीन चार मिया मानो जय जयकार, एक दो तीन चार मिया मानो जय जयकार, मिया मां मारी मां मिया मां, मारी मां मिया मां, मारी मां मिया मां, उमिया मां मारी मां, उमिया मां मारी मां, उमिया मां मारी मां, उमिया मां मारी मां, मारी मां उमिया मां, उमिया मां मारी मां, उमिया मां मारी मां, मारी मां उमिया मां, उमिया मां मारी मां, उमिया मां मारी मां, उमिया मां मारी मां, उमिया मां मारी मां, मारी मां उमिया मां मारी मां, उमिया मां मारी मां, उमिया मां मारी मां, उमिया मां नो जय जयकार, एक दो तीन चार उमिया मां नो जय जयकार, एक दो तीन चार उमिया मां नो जय जयकार, एक दो तीन चार एक दो तीन चार उमिया मां नो जय जयकार, एक दो तीन चार उमिया तीन चार उमिया मां नो जय जयकार, एक दो तीन चार एक दो तीन चार उमिया मां नो उमिया मत दे मंदिर मा कौन से, एक दो तीन चार उमिया मानो जय जयकार, पाल के जय उमिया मात के, देहरता पाल के जय उमिया मात के, जय उमिया मात के देहरता पाल के, देहरता पाल के जय उमिया, देहरता पाल के जय उमिया मात के, उमिया मात के देहरता पाल के जय उमिया मात के, जय उमिया मात के देहरता पाल के जय उमिया मात के, देहरता पाल के जय उमिया मात के, देहरता पाल के जय उमिया मात की, कौन थे उमिया मात के मंडप मा कौन थे उमिया मात के, मंडप मा कौन थे उमिया मात के, मंदिर मा कौन थे उमिया मात के, मन थे उमिया मात के, चौक मा कौन थे उमिया मात के, कौन थे उमिया मात के, उमिया मात के मंडप मा कौन थे उमिया मात के, मंडप मा कौन थे, एक दो तीन चार उमिया मानो जय जयकार, एक दो तीन चार उमिया मात, एक दो तीन चार उमिया मानो जय जयकार।